હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચેતન ચૌટિયા એન્ડ વન્સ અગેન આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ સોંગ બાય ચેતન ચૌટિયા યુટ્યુબ ચેનલ. ઇંગ્લિશ ગ્રામરના ટોપિક્સની અંદર ટેન્સમાં આપણે અત્યારે છીએ. ટેન્સની અંદર ખાસ કરીને ફર્સ્ટ આગળ આપણે જોઈ ગયા છીએ વિડીયો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. કોઈ ક્રિયા હમણાં હાલમાં ચાલુ છે તેવું દર્શાવવું હોય તો તેના માટે વપરાય ચાલુ વર્તમાન કાળ. ઓલરેડી તમે ચાલુ વર્તમાનકાળનો વિડીયો જોયો જ હશે, કદાચ ન જોયો હોય, ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોતા હોય તો જરૂરથી એકવાર તેને જોઈ લેજો. ખરેખર તમને ગમશે, ખૂબ જ ગમશે. અત્યારે આપણે છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ વર્તમાનકાળ પૂરો કર્યો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એના પછી સેકન્ડ ટેન્સ આપણે લઈએ છીએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ એટલે સાદું, પ્રેઝન્ટ એટલે વર્તમાન, ટેન્સ એટલે કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ, એકદમ સરળ. સેજે તમને પ્રોબ્લેમ નહીં આવે સમજવામાં, એટલો સરળ આ કાળ છે. અને આપણે ખ્યાલ છે એમ કે કાળ જાણવા, કાળ શીખવા, કાળ સમજવા ઇંગ્લિશ શીખવા માટે ખૂબ જ જરૂરી છે. તો સાદો વર્તમાનકાળ એટલે શું? સૌપ્રથમ આપણે જોઈએ સાદો વર્તમાનકાળ એટલે શું. તો ટૂંકમાં એટલું કહું કે સવારથી સાંજ સુધી આપણે જે પણ ક્રિયા રૂટીન નિયમિત રેગ્યુલરલી કરતા હોઈએ એ બધી જ ક્રિયાને સાદા વર્તમાનકાળમાં સમાવવામાં આવે છે. જે પણ ક્રિયા આપણે સવારે ઉઠીએ ત્યારથી લઈને, મીન્સ બેડ ઉપરથી આપણે સવારે ઉઠીએ ત્યારથી લઈને સાંજે બેડ ઉપર સુવા જઈએ ત્યાં સુધી જે નિયમિત દરરોજ ક્રિયા વારંવાર રિપીટ કરતા હોઈએ છીએ, નિયમિત કરતા હોઈએ છીએ, રેગ્યુલરલી કરતા હોઈએ છીએ, તે બધી જ ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વાપરવામાં આવે છે. જેમ કે હું સવારે વહેલો ઉઠું છું તો દરરોજની ક્રિયા થાય, ઓકે, એટલે કે સાદો વર્તમાનકાળ દર્શાવે. હું સવારે ઉઠીને બ્રશ કરું છું તો બ્રશ કરવું એ પણ દરરોજની ક્રિયા થઈ, આપણે દરરોજ બ્રશ કરતા હોઈએ, સાદો વર્તમાનકાળ દર્શાવે. હું સવારે થોડી લાઇટ એક્સરસાઇઝ કરું છું તો સવારે આપણે લાઇટ એક્સરસાઇઝ થોડી ઘણી કરતા હોઈએ, યોગ કરતા હોઈએ, આ બધું સાદો વર્તમાનકાળ દર્શાવે. હું સવારે બ્રેકફાસ્ટ કરું છું, સવારે નાસ્તો લઉં છું તો એ પણ સાદો વર્તમાનકાળ છે. ટૂંકમાં દરરોજની બનતી ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. જોઈએ થોડુંક વિગતવાર. આ કાળનો ઉપયોગ દરરોજ બનતી ક્રિયા, આપણે વાત કરી તેમ ડેઇલી એક્ટિવિટી, આ કાળનો ઉપયોગ દરરોજ બનતી ક્રિયા દર્શાવવા માટે થાય. આ ઉપરાંત ટેવ રૂપે બનતી ક્રિયા. હવે ટેવ રૂપે બનતી ક્રિયા એટલે શું? તો માની લો કે મોર્નિંગમાં ઉઠીને આપણે ચા પીવાની ટેવ હોય તો આપણે શું કહીએ કે હું દરરોજ સવારે ચા પીઉં છું, તો એ ટેવ થઈ ગઈ. ચા ન પીએ તો અમુક વ્યક્તિને મજા ન આવે, ઓકે, કોઈક મિલ્ક પીતું હોય, કોઈક કોફી પીતું હોય તો એની એક હેબિટ થઈ ગઈ હોય. એ રીતે માની લો કે તમને સવારે ઉઠીને તરત ન્યૂઝપેપર રીડ કરવાની ટેવ હોય તો તમે દરરોજ ન્યૂઝપેપર વાંચો છો, એ સાદો વર્તમાનકાળ થયો, કારણ કે એક ટેવ બની ગઈ ન્યૂઝપેપર વાંચવું. એ નેક્સ્ટ, સનાતન સત્ય ક્રિયા દર્શાવવા માટે પણ. સનાતન સત્ય ક્રિયા એટલે શું? યુનિવર્સલ ટ્રુથ જેને કહેવાય, કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એ સનાતન સત્ય છે, દરરોજ ઉગે જ છે, ઓકે. સૂર્ય પશ્ચિમમાં આથમે છે તો એ સનાતન સત્ય ક્રિયા થઈ, યુનિવર્સલ ટ્રુથ પશ્ચિમમાં આથમે જ છે. એ જ ઉપરાંત ગણિત કે વિજ્ઞાનના કોઈ સિદ્ધાંતને દર્શાવવા માટે પણ સાદો વર્તમાનકાળ વપરાય છે. ગણિત કે વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત એટલે અમને ખબર છે, બે પ્લસ બે ચાર થાય, બેને બે ચાર થાય તો એ ગણિતનો નિયમ છે. પાણી 100 અંશ ડિગ્રી સેલ્સિયસે ઉકળે છે તો એ વિજ્ઞાનનો સિદ્ધાંત છે, ઓકે. ઇન શોર્ટ, દરરોજ બનતી ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય. આ ઉપરાંત ટેવ રૂપે બનતી ક્રિયા દર્શાવવા માટે પણ સાદો વર્તમાનકાળ વપરાય. આમ એક રીતે જોઈએ ને તો જે ક્રિયા આપણે દરરોજ ક્રિયા કરીએ એ આપોઆપ એક સમયે ટેવ બની જાય છે. તમે એવું કહેવાય છે જનરલી કે કોઈ પણ ક્રિયાની તમારે હેબિટ પાડવી હોય તો એને 21 દિવસ સતત ફોલો કરો. માનો કે કોઈ વ્યક્તિથી સવારે અર્લી મોર્નિંગમાં ઉઠાતું ન હોય વહેલું 6 વાગે, તો તમે દરરોજ એલાર્મ 6 વાગ્યાનું મૂકી દો મોર્નિંગમાં ઉઠવાનું, તો 21 દિવસ પછી તમે આપોઆપ 6 વાગે ઉઠી જશો એવું કહેવાય છે, ઓકે. એન્ડ આઈ થિંક ઇટ ઇઝ સાયન્ટિફિકલી ટ્રુ ઓલ્સો. ચાલો, એટલે ટેવ રૂપે બનતી ક્રિયા. આ ઉપરાંત ગણિત કે વિજ્ઞાનનો કોઈ નિયમ હોય તેના માટે પણ સાદો વર્તમાનકાળ વપરાય છે. હવે ઇંગ્લિશમાં જરા જોઈએ, ડિસ્ટન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ડેઇલી એક્ટિવિટી. ડિસ્ટન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ડેઇલી એક્ટિવિટી, દરરોજની ક્રિયા દર્શાવવા. હેબિચ્યુઅલ એક્શન, ટેવ રૂપે બનતી ક્રિયા દર્શાવવા. યુનિવર્સલ ટ્રુથ એટલે કે સનાતન સત્ય ક્રિયા દર્શાવવા. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત ઓફ મેથ્સ એન્ડ સાયન્સ એટલે કે ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંત દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. બીજું કંઈ યાદ ને રહે કે ન રહે એટલું યાદ રહેવું જોઈએ કે જે ક્રિયા દરરોજ વારંવાર આપણે કરતા હોઈએ રૂટીનમાં એ બધી જ ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. પરંતુ જે ક્રિયા અત્યારે ચાલુ છે એવું દર્શાવવું હોય તો ચાલુ વર્તમાનકાળ વપરાય. જેમ કે હું હમણાં બોલી રહ્યો છું,
તો અત્યારે મારી બોલવાની ક્રિયા ચાલુ છે, એ ચાલુ વર્તમાનકાળ થાય, બરાબર. હું તમને હમણાં અત્યારે અંગ્રેજી શીખવી રહ્યો છું, તો મારી શીખવાની ક્રિયા ચાલુ છે એટલે ચાલુ વર્તમાનકાળ કહેવાય. પરંતુ એની જગ્યાએ હું એમ કહું કે ભાઈ હું નિયમિત ડેઇલી એક ઇંગ્લિશનો લેક્ચર લઉં છું, તો એ ડેઇલી જે એક ઇંગ્લિશનો લેક્ચર લઉં છું એ સાદો વર્તમાનકાળ થયો, ડેઇલી લે છે એવું કહેવામાં આવે છે. ઓકે, ઇન શોર્ટ, જે ક્રિયા દરરોજ બનતી હોય તે દરરોજ બનતી ક્રિયા દર્શાવવા માટે વપરાય સાદો વર્તમાનકાળ. હવે જે રીતે આપણે ચાલુ વર્તમાનકાળની અંદર નિશાનીની વાક્યરચના જોયા હતા, એ રીતે સાદા વર્તમાનકાળની અંદર પણ આપણે નિશાનીની વાક્યરચના જોઈશું, કે જેથી આપણને અમુક સમયે ખ્યાલ આવે કે આ નિશાની છે તો એ પરફેક્ટ સ્પેશિયલી આ કાળ જ હશે. પણ જોજો, હંમેશા દરેક કાળની દરેક નિશાની કોઈ એક જ કાળ માટે વપરાય એવું કમ્પલસરી નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે આ લેંગ્વેજ છે, ભાષા છે ઇંગ્લિશ, બરાબર. કોઈ પણ લેંગ્વેજની અંદર, ખાસ કે ઇંગ્લિશ હોય કે કોઈ પણ હોય, કોઈ પણ એક રૂલને, કોઈ પણ રૂલને જડતાથી પકડી નહીં રાખો, એ ફ્લેક્સિબલ છે. ઓકે, એ અમુક સમયે ચેન્જ થતો હોય છે. તમે એમ પકડી રાખો કે સર તમે આ રૂલ અહીંયા કહ્યો તો આ રૂલ અહીંયા કેમ ન વપરાયો. વી નો વેરી વેલ ધેર આર મેની ટાઈપ ઓફ એક્ઝેપ્શન, ઓકે, ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશમાં ઘણા બધા પ્રકારના એક્ઝેપ્શન, અપવાદ હોય છે, પણ જનરલી મોસ્ટલી આ પ્રકારના રૂલ્સ અથવા નિયમો યુઝ થતા હોય છે, લાગુ પડતા હોય છે. તો નિશાની સૌપ્રથમ જોઈએ સાદો વર્તમાનકાળની અંદર કયા કયા શબ્દો છે જે ખાસ કરીને સાદો વર્તમાનકાળ દર્શાવે. તો કે ડેઇલી, DAILY, ડેઇલી, અને એવરી ડે. ડેઇલી એટલે દરરોજ, એવરી ડે એટલે પણ દરરોજ થાય. એવરી ડેમાં ખાસ ધ્યાન રાખજો, એવરી ડે બે છૂટું અલગ અલગ નથી પાડવાનું. જો એવરી અને ડે અલગ અલગ પાડશો તો એવરી એક્ઝેક્ટિવ તરીકે થઈ જશે. ઓકે, દરેક દિવસ, એમ આમ દરરોજ એટલે દરેક દિવસ જ થાય, પણ છતાં જોઈન્ટ લખવામાં આવે છે. ડેઇલી અને એવરી ડે એટલે દરરોજ, સાદો વર્તમાનકાળ દર્શાવે. ત્યારબાદ એવરી, હમણાં વાત કરી તેમ એવરી ડે છે, પણ અહીંયા ધ્યાન રાખજો એવરી પછી થોડુંક સ્પેસ મૂકીને એવરી વીક એટલે દર અઠવાડિયે. અમુક ક્રિયા આપણે ખ્યાલ છે, એવરી વીક દર અઠવાડિયે રિપીટ થતી હોય, સાદો વર્તમાનકાળ દર્શાવે. એવરી વીક, એવરી મંથ, એવરી યર, દર અઠવાડિયે, દર મહિને, દર વર્ષે, તો એ સાદો વર્તમાનકાળ દર્શાવે. ઓકે, ત્યારબાદ ઓલવેઝ, ઓલવેઝ એટલે હંમેશા, સાદો વર્તમાનકાળ દર્શાવશે. જેમ કે હું હંમેશા સવારે 6 વાગે ઉઠું છું, તો હંમેશા ક્રિયા થઈ સાદો વર્તમાનકાળ. સમટાઈમ્સ એટલે ક્યારેક, તો અમુક ક્રિયા ક્યારેક ક્યારેક થતી હોય એ પણ સાદો વર્તમાનકાળ દર્શાવે. ઓફન, ઓફન એટલે વારંવાર, અને ઓફન પણ વાંચવામાં આવે છે અને ઓફટેન પણ વાંચવામાં આવે છે. ઓફન એટલે વારંવાર. ઓકે, યુઝલી, યુઝવલી અને જનરલી એટલે સામાન્ય રીતે. યુઝવલી અને જનરલી એટલે સામાન્ય રીતે. રેગ્યુલરલી એટલે નિયમિતપણે, રેગ્યુલરલી આપણે કહેતા હોઈએ ઘણી બધી વખત. નેવર, નેવર એટલે કદી નહીં. જો આ નેવર, નેવર વર્ડ જે છે, નેવર નિશાની, તો નેવર એ સાદા વર્તમાનકાળમાં પણ વપરાય છે અને નેવર એ પૂર્ણ વર્તમાનકાળમાં પણ વપરાય છે. મેં તમને હમણાં કહ્યું તેમ કે કોઈ એક રૂલ, એક નિયમને આમ ઝક્કી બનીને જડતાથી આમ પકડી નહીં રાખવાનો, ફ્લેક્સિબલ રહેવાનું. ઓકે, વાત કરી તેમ નેવર સાદા વર્તમાનકાળમાં પણ વપરાય છે અને નેવર પૂર્ણ વર્તમાનકાળમાં પણ વાપરવામાં આવે છે. પરંતુ આપણે કયા સેન્ટેન્સ બનાવતા હોઈએ છીએ, કઈ રીતે કોની સાથે કોમ્યુનિકેશન કરતા હોઈએ છીએ, એ રીતે એનો યુઝ થતો હોય છે, પરિસ્થિતિને આધીન, ઇન શોર્ટ. ચાલો, ત્યારબાદ ઇફ એટલે જો તો, અને અનલેસ એટલે જો નહીં તો. ઇફ અને અનલેસ બંને કન્ડિશન એટલે કે શરત દર્શાવે. ઇફ એટલે જો તો, અનલેસ એટલે જો નહીં તો, બંને શરત દર્શાવે. કેવી રીતે શરત? જો તો, એના ઉપરથી એક્ઝામ્પલ આપું તો, જો તમે સખત મહેનત કરશો તો તમે પાસ થશો. તો અહીંયા શરત થઈ, તમે મહેનત કરશો સખત તો સારા માર્ક્સ મેળવશો. ઓકે, નહીંતર સારા માર્ક્સ મેળવી શકશો નહીં. એટલે ખાસ કરીને ઇફ અને અનલેસવાળા વાક્યમાં એક વાક્ય સાદો વર્તમાનકાળ હોય છે, એક વાક્ય સાદા વર્તમાનકાળનું હોય છે, અને બીજું એક વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય છે. જોજો, ઇફ અને અનલેસમાં ખાસ કરીને, પાછું નોર્મલી જ કહું છું, એકદમ ઝક્કી બનીને પકડી નહીં રાખતા. ઇફ અને અનલેસ એ બંને કન્ડિશન એટલે કે શરતી વાક્ય છે, શરત દર્શાવે. જો તમે સખત મહેનત કરશો, આ શરત છે, તો તમે સારા માર્ક મેળવશો. ઓકે, એ શરતની અંદર એનું પાલન થયું. હવે જો ચેક કરો, જો તમે સખત મહેનત કરશો એટલે વર્તમાનમાં જો સખત મહેનત કરશો, તો એક વાક્ય સાદા વર્તમાનકાળનું થયું. તો તમે સારા માર્ક્સ મેળવશો, તો સારા માર્ક્સ તો તમે ભવિષ્યમાં મેળવશો ને, એટલે એક વાક્ય સાદા ભવિષ્યકાળનું થયું. ઓકે, તો ઇફ અને અનલેસ એ બંનેની અંદર એક વાક્ય સાદા વર્તમાનકાળનું હોય તો આપણો તો કાળ આવ્યો જ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ, તો એક વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય છે.
આ છે ખાસ કરીને નિશાની, જે રીતે ચાલુ વર્તમાનકાળની નિશાની આપને ખ્યાલ છે, નામ એટલે હમણાં એટ ધીસ ટાઈમ એટ ધીસ મોમેન્ટ, બરાબર છે, લુક સી વોટ લિસન શરૂઆતમાં આપેલું હોય, એ જ રીતે આ સાદા વર્તમાનકાળની નિશાની છે, જે રીતે ચાલુ વર્તમાનકાળની વાક્યરચના હતી કે જેના આધારે તમે ફટાફટ વાક્ય બોલી શકો, બનાવી શકો, લખી શકો, કરતા પ્લસ એમિઝાર પ્લસ આઈએનજી, ઓકે. તો જે રીતે ચાલુ વર્તમાનકાળનું વાક્ય બનાવવા માટે તેની વાક્યરચનાની જરૂર હોય, એ રીતે સાદા વર્તમાનકાળનું વાક્ય બનાવવા માટે સાદા વર્તમાનકાળના વાક્યરચનાની જરૂર હોય છે. પરંતુ અહીંયા વાક્યરચના ખૂબ સિમ્પલ છે. કેવી રીતે સિમ્પલ છે તો જો સૌ પ્રથમ કરતાં, સાદા વર્તમાનકાળની વાક્યરચનામાં સૌ પ્રથમ આવે કરતાં. કરતાં એટલે આપને ખબર છે, જે વ્યક્તિ ક્રિયા કરે, ક્રિયાનો કરનાર, ઇન શોર્ટ ક્રિયાના કરનારને કરતાં કહેવાય. ને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય, સબ્જેક્ટ એટલે વિષય પણ થાય, સબ્જેક્ટ એટલે કરતાં પણ થાય. કરતાં પ્લસ ક્રિયાપદનું એસીએસ વાળું રૂપ અથવા મૂળ રૂપ. ચાલુ વર્તમાનકાળમાં શું આવતું? કરતાં પ્લસ એમિઝાર પ્લસ આઈએનજી. અહીંયા એમિઝાર આઈએનજી નહીં આવે, ધ્યાન રાખજો. જો એમિઝાર આઈએનજી આવે તો ચાલુ વર્તમાનકાળ થઈ જાય. આપણે તો શીખીએ છીએ સાદો વર્તમાનકાળ. તો કરતાં પ્લસ ક્રિયાપદનું, એટલે જે વર્બ ફોર્મ હોય આપણું, વર્બ મૂળરૂપ, ક્રિયાપદનું મૂળરૂપ, એ ક્રિયાપદના મૂળરૂપને કાં તો એસ અથવા ઈએસ પ્રત્યે લાગે, અથવા તો તેને કશું જ ન લાગે, એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ રહે, બસ આટલું જ. ખરેખર તો આ બે ટોપિક તમારે યાદ રાખવાના છે વાક્યરચનામાં. કરતાં પ્લસ ક્રિયાપદનું એસીએસ વાળું રૂપ અથવા મૂળરૂપ, કરતાં પ્લસ ક્રિયાપદનું એસીએસ વાળું રૂપ અથવા મૂળરૂપ, પ્લસ કર્મ. કર્મ હંમેશા હોય જ, એવું જરૂરી નથી, પણ કર્મ ખાસ કરીને હોય છે, અને પ્લસ અન્ય શબ્દ જો હોય તો, ઓકે. એટલે ટૂંકમાં તમારે વાક્યરચનાની અંદર અત્યારે યાદ એટલું રાખવાનું છે, સાદા વર્તમાનકાળની વાક્યરચના કરતાં પ્લસ ક્રિયાપદનું એસીએસ વાળું રૂપ અથવા મૂળરૂપ, બસ આટલું જ. કરતાં પ્લસ ક્રિયાપદનું એસીએસ વાળું રૂપ અથવા મૂળરૂપ. તો મૂળરૂપ ઓલરેડી આપણે, મેં તમને ઇરરેગ્યુલર વર્બ જ્યારે આગળ વિડીયો મૂકેલો છે, ઇરરેગ્યુલર વર્બ એટલે ક્રિયાપદના અનિયમિત રૂપ, V1, V2, V3, મૂળરૂપ, ભૂતકાળ અને ભૂતપ્રદત્ત, ઓકે. તો એમાં જે પહેલું ફર્સ્ટ બેઝ ફોર્મ હતું એ મૂળરૂપ છે. કરતાં પ્લસ ક્રિયાપદનું એસીએસ વાળું રૂપ અથવા મૂળરૂપ, આટલું જ. કરતાં પ્લસ ક્રિયાપદનું એસીએસ વાળું રૂપ, એટલે કે ક્રિયાપદને એસીએસ લાગે અથવા ન લાગે, ન લાગે તો ક્રિયાપદનું મૂળરૂપ મુકાય, આટલું જ તમારે યાદ રાખવાનું છે. હવે સવાલ એવો પ્રશ્ન આપને ઊભો થાય કે સર, કરતાં પછી ક્રિયાપદનું એસીએસ વાળું રૂપ અથવા મૂળરૂપ, તો મૂળરૂપ તો ચાલો ખબર પડી ગઈ, ગો હોય તો ગો બેઠું મૂકી દેવાનું, પ્લે હોય તો પ્લે બેઠું મૂકી દેવાનું, ઓકે. કરતાં પછી ક્રિયાપદનું મૂળરૂપ જ્યારે આવતું હોય, ક્યારે આવે એ પણ સમજીએ. ગો તો ગો મૂળરૂપ છે, તો ગો બેઠું મૂકી દો, ઓકે, કમ્પ્લીટ. પ્લે એટલે રમવું, પ્લે બેઠું મૂકી દો, કમ્પ્લીટ. ઈટ એટલે ખાવું, ઈટ બેઠું મૂકી દો, કમ્પ્લીટ. એટલે મૂળરૂપ આવે તો ઓકે, પરંતુ એસીએસ વાળું રૂપ ક્યારે આવે, ઓકે. એસીએસ વાળું રૂપ ક્યારે આવે, આ ઉપરાંત એ પણ જોવું પડે કે એસીએસ ક્યારે લાગે, એસીએસ વાળું રૂપ ક્યારે આવે, અને એસ ક્યારે લાગે, અને ઈએસ ક્યારે લાગે, એ પણ જોવું પડશે. તો આગળ એક સ્ટેપ જઈએ, જોજો. ખાસ વાક્યરચના તમને યાદ રહી ગઈ હશે, ખાલી બે જ વર્ડ યાદ રાખો, પહેલાં કરતાં, પછી ક્રિયાપદ. ક્રિયાપદમાં શું આવે તો કે એસીએસ વાળું રૂપ આવે અથવા એસીએસ વગરનું મૂળ રૂપ આવે, બસ આટલું. ચાલો જોઈએ. જો કરતાં, ખાસ ધ્યાન રાખજો, એસીએસ ક્યારે લાગે તે પહેલાં સમજીએ છીએ. જો કરતાં, આ કરતાં, ઓકે. જો કરતાં ત્રીજો પુરુષ એક વચન, ઓલરેડી આપણે પર્સનલ પ્રોનાઉનમાં શીખી ગયા કે આઈ છે એ પ્રથમ પુરુષ એક વચન, પછી નીચે યુ છે એ બીજો પુરુષ એક વચન, પછીની નીચે ત્રીજો પુરુષ એક વચન, હી સી ઇટ. તો જો ત્રીજો પુરુષ એક વચન હી સી કે ઇટ હોય, હી એટલે કોઈ પણ એક પુરુષ, કોઈ છોકરો, સી એટલે કોઈ પણ એક સ્ત્રી, છોકરી, કોઈ પણ, આ પુરુષ જાતિ, સ્ત્રી જાતિ, નારી જાતિ, અને એટ વસ્તુ, બરાબર, પશુ પક્ષી પ્રાણી કોઈ પણ, તો કોઈ પણ એક હિસીટ હોય ત્રીજો પુરુષ એક વચન, તો ક્રિયાપદને અંતે એસ કે ઈએસ પ્રત્યે લાગે. આ પહેલો પોઈન્ટ. એસીએસ ક્યારે લાગે અને એસીએસ ક્યારે ન લાગે, એટલે મૂળરૂપ ક્યારે લાગે. તો જો કરતાં તરીકે હિસીટ હોય, ફરીથી ધ્યાન રાખજો, જો કરતાં એટલે અહીંયા કરતાં તરીકે હિસીટ હોય તો ક્રિયાપદને અંતે એસીએસ લાગે. આ કરતાં તરીકે જો હિસીટ હોય, બરાબર, તો ક્રિયાપદને અંતે એસ કે ઈએસ પ્રત્યે લાગે. એનો મતલબ એવો થયો કે જો કરતાં તરીકે ત્રીજું પુરુષ એકવચન હિસીટ ન હોય, જોજો, હિસીટ ન હોય એટલે કે અહીંયા કરતાં તરીકે હિસીટ ન હોય, આઈ એટલે હું, વી એટલે અમે, સ્ટુડન્ટ્સ બહુવચન હોય, વિદ્યાર્થીઓ, હિસીટ ન હોય કોઈ પણ, યુ, તો ક્રિયાપદને અંતે એસીએસ પ્રત્યે ન લાગે. રિપીટ,
ફરીથી કહું છું, હિસીટ હોય તો એસીએસ લાગે, એનો મતલબ હિસીટ ન હોય તો એસીએસ ન લાગે, એસીએસ ન લાગે એટલે ક્રિયાપદનું મૂળરૂપ મુકાય. બસ આટલું છે. ક્રિયાપદનું મૂળરૂપ ક્યારે મુકાય? તો કરતાં હિસીટ ન હોય તો મૂળરૂપ મુકાય. તો એસીએસ ક્યારે મુકાય? તો કરતાં હિસીટ હોય તો એસીએસ મુકાય ક્રિયાપદને અંતે. ઓકે, આશા રાખું કે તમને ખરેખર યાદ રહ્યું હશે. હવે ચાલો વિચારી જુઓ તો એસીએસ ક્યારે લાગે, એસીએસ ક્યારે ન લાગે. ઓકે, તો જો કરતા, કરતા એટલે આગળ શરૂઆતમાં જે વ્યક્તિ આપ્યો હોય તે કરતા, જો કરતા હી એક જ હોવો જોઈએ, સી એક જ હોય, ઇટ એક જ હોય, એટલે કે હિસીટ એક હોય ને તો ક્રિયાપદને અંતે એસીએસ લાગે, નહીંતર ક્રિયાપદને અંતે એસીએસ લાગશે નહીં. હજુ થોડુંક તમને સિમ્પલી સમજાય એટલે મારી ભાષામાં કદાચ તમને થોડીક સમજાવવાની કોશિશ કરું સિમ્પલી. તો એમ કહી શકું, યાદ રાખજો ખાસ, જો કરતા તરીકે હિસીટ એક વચન હોય, બરાબર, એટલે કે એક વ્યક્તિ હોય ને હિસીટ, તો તેને એસ કે ઈએસ નામની ચોકલેટ આપવાની, બરાબર. જો કરતા તરીકે કોઈ એક પુરુષ કે એક છોકરો હોય, કોઈ એક સ્ત્રી કે એક છોકરી હોય, કોઈ એક વસ્તુ હોય, પશુ પક્ષી પ્રાણી એક હોય, તો તેને ક્રિયાપદને એસીએસ લાગે, એટલે કે તો તેને એસ કે ઈએસ નામની ચોકલેટ આપવાની. આ મારી રીતે તમને સરળતાથી સમજાય એટલે કહું છું. એનો મતલબ એવો થયો કે જો એક પુરુષ ન હોય, એક સ્ત્રી ન હોય, કોઈ પણ એક બાળક ન હોય, ટૂંકમાં કોઈ એક વસ્તુ પશુ પક્ષી પ્રાણી ન હોય, એ ખાય કે ન ખાય આપણે નહીં જોવાનું, એક ન હોય ને તો એસીએસ ની નામની ચોકલેટ નહીં આપવાની. એટલે કે એક કરતાં વધારે હોય તો બહુવચન થઈ ગયું, બહુવચન થઈ ગયું, વી છે, યુ છે, બરાબર, આ રીતે તેઓ છે, તમે છો, બહુવચન એક કરતાં વધારે, તો એસીએસ નામની ચોકલેટ નહીં આપવાની. એનો મતલબ એવો થયો કે ક્રિયાપદનું મૂળરૂપ મુકાય, બરાબર. એટલે આટલું સિમ્પલી તમે યાદ રાખી શકો, જો કરતા તરીકે હિસીટ હોય. આ ખાસ યાદ રાખજો, આ વારંવાર રિપીટ હું એ માટે કરું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ એસીએસ મૂકવામાં પણ એને કન્ફ્યુઝન થાય છે, ક્યાં મૂકવું ને ક્યાં ન મૂકવું. એટલે આ વારંવાર હું બોલું છું કે જો કરતા તરીકે હિસીટ હોય, હિસીટ એટલે કોણ, કોઈ એક પુરુષ, કોઈ એક સ્ત્રી કે કોઈ એક છોકરો કે એક છોકરી, કોઈ એક વસ્તુ હોય, તો એને ક્રિયાપદને અંતે એસીએસ લાગે, એટલે કે એક હોય ને તો એસીએસ નામની ચોકલેટ આપવાની. એનો મતલબ એવો થયો કે જો એક નહીં હોય, હિસીટ નહીં હોય, તો એસીએસ નામની ચોકલેટ નહીં આપવાની, મતલબ ક્રિયાપદનું મૂળરૂપ મુકાય. બસ આટલું સિમ્પલ. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. જો ક્રિયાપદને અંતે એસ ડબલ એસ, હવે એ સમજાવું છું કે એસ લાગે અથવા ઈએસ લાગે, આ એસ કે એસ ક્યારે લાગે, હિસીટ હોય તો, બરાબર. તો હવે એસ લાગે કે ઈએસ લાગે, હિસીટ ન હોય તો કંઈ લાગશે જ નહીં ને, તો એસ કે ઈએસ કશું લાગશે જ નહીં. તો એસ ક્યારે લાગે ને ઈએસ ઈએસ ક્યારે લાગે, તો એસ કે ઈએસ ક્યારે લાગે એનો નિયમ, જો ક્રિયાપદને અંતે એસ ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ડબલ ઝેડ આવેલા હોય, જો ક્રિયાપદને અંતે, જે ક્રિયા આપણી હોય, ગો એટલે જવું, પ્લે એટલે રમવું, ઈટ એટલે ખાવું, તો જે ક્રિયાપદને અંતે એક એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ડબલ ઝેડ આવેલા હોય, તો ક્રિયાપદને ઈએસ લાગે છે, ઈએસ પ્રત્યે લાગે. આ ન હોય તો માત્ર એસ પ્રત્યે લાગે. એટલે ક્રિયાપદને અંતે જો આ શબ્દ ન આવેલા હોય તો એસ લાગે, અને આ શબ્દ આવેલા હોય તો ઈએસ લાગે. ફરીથી બોલું છું, ક્રિયાપદને અંતે એસ ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ડબલ ઝેડ આ આવેલા હોય તો ઈએસ લાગે, અને આ ન આવેલા હોય તો માત્ર એસ લાગે. પણ આ બધું ક્યારે લાગે? તો કે હિસીટ હોય તો જ લાગે, હિસીટ ન હોય તો કશું જ કંઈ લાગે બાગે નહીં, બરાબર. એટલે આટલું સિમ્પલી યાદ રાખી લો. હવે જુઓ, આટલા શબ્દ છે તો ઈએસ લગાડીએ. ઓકે, ક્રિયાપદના અંતે આટલા શબ્દો હોય, એસ ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓકે ડબલ ઝેડ હોય, યાદ રાખજો, ક્રિયાપદને અંતે એસ ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ કે ડબલ ઝેડ હોય તો ઈએસ લાગે. જુઓ, પાસ પસાર થવું. ઓકે, પીએ ડબલ એસ, તો અહીંયા ડબલ એસ છે ક્રિયાપદને અંતે, તો ડબલ એસ હોય છે, ડબલ એસ, તો ક્રિયાપદને અંતે ઈએસ લાગે, એટલે પાસનું થઈ જશે, પાસીસ. નેક્સ્ટ વોશ એટલે ધોવું, તો અહીંયા ડબલ્યુ એ એસએચ, એસએચ છે, એસએચ, ઓકે, તો એસએચ હોય ક્રિયાપદના અંતે તો અહીંયા ઈએસ લાગશે, એટલે વોશનું વોશિસ થઈ ગયું. ત્યારબાદ કેચ એટલે સીએચ છે, છેલ્લે સીએચ, સીએટી સીએચ, છેલ્લે સીએચ છે, તો પાછળ ઈએસ લાગશે, કેચનું કેચીસ. ત્યારબાદ ફિક્સ એક્સ છે, અહીંયા એક્સ, જો એક્સ હોય ક્રિયાપદને અંતે તો ઈએસ લાગશે, ફિક્સનું ફિક્સિસ. ત્યારબાદ નેક્સ્ટ ગો, ગોમાં છેલ્લે ઓ, તો છે અહીંયા ઓ,
ઓ હોય ક્રિયાપદને અંતે તો એ એસ લાગશે, ગોનું ગોઝ. ત્યારબાદ આગળ બઝ, બઝ એટલે ગણગણવું, મધમાખી જે ગણગણે તે, બી યુ ડબલ ઝેડ, ડબલ ઝેડ છે અહીંયા, ડબલ ઝેડ, તો ડબલ ઝેડ હોય ક્રિયાપદને અંતે તો એસ લાગે, બઝીઝ. ઓકે, એટલે કે જો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ, ઓકે, ડબલ ઝેડ હોય તો ક્રિયાપદને અંતે ઈએસ લાગે. જો આમાંથી કોઈ નહીં હોય તો માત્ર એસ લાગે. જુઓ નેક્સ્ટ, ઈ એ ટી, ઈટ. આ છેલ્લો તો ટી છે, આ ટી કેરેક્ટર છે આમાં, એસ ડબલ એસ એચ એક્સ ઓ ઝેડ, આમાં તો ટી નથી, તો માત્ર એસ લાગે. ઈટ એટલે ખાવું, ઈટ્સ. ટી ડબલ એલ, ટેલ, આ એલ છેલ્લે છે, આમાં એલ છે તો કે એલ નથી, તો એલ નથી તો માત્ર એસ લાગે. ટેલ્સ, સ્પીક એટલે બોલવું. કે, આમાં કે છે, કે નથી, તો કે ન હોય તો માત્ર એસ લાગે. સ્પીક્સ, રાઇટ, રાઇટ એટલે લખવું, આમાં તો છેલ્લે ઈ છે, આમાં છે છેલ્લે ઈ, તો કે ઈ નથી તો માત્ર એસ લાગે. ઇન શોર્ટ, આ બધું ક્યારે લાગે? તો જ્યારે હિસીટ હોય, એક વ્યક્તિ હોય, તો જ એસીએસ નામની ચોકલેટ આપવાની, નહીંતર એસીએસ નામની ચોકલેટ આપવાની નહીં. હી, સી, ઇટ, એક પુરુષ, એક સ્ત્રી કે કોઈ એક વસ્તુ, પશુ, પક્ષી, પ્રાણી. ઓકે, યાદ રહી ગયું હશે હવે ખાસ તમને. અને એમાં પણ આટલા શબ્દો હોય, એસ ડબલ એસ, એસ એસ, સી એચ, એક્સ, ઓ કે ડબલ ઝેડ, તો ઈએસ અને નહીંતર માત્ર એસ જ લાગશે. નેક્સ્ટ આગળ વધીએ. જો ક્રિયાપદને અંતે વાય આવતો હોય, કોઈ પણ ક્રિયાપદને અંતે વાય આવતો હોય અને વાયની આગળ વ્યંજન, વ્યંજન એટલે સ્વર ન હોય, વ્યંજન હોય એટલે કે સ્વર ન હોય, સ્વર કયા? એ આઈ ઓ યુ. ઓકે, જો ક્રિયાપદને અંતે વાય આવતો હોય અને વાયની આગળ વ્યંજન હોય એટલે કે સ્વર ન હોય, તો વાયને દૂર કરવાનો અને વાયને દૂર કરીને આઈ ઈ એસ પ્રત્યે લગાડવાનો. ચાલો જો, ટ્રાય, ક્રિયાપદને અંતે વાય આવતો હોય તો ટ્રાયમાં છેલ્લે વાય આવ્યો, વાયની આગળ વ્યંજન એટલે કે આર જે છે એ સ્વર નથી, સ્વર કયા? એ આઈ ઓ યુ, આ સ્વર નથી, તો વાયને દૂર કર્યો. જુઓ, ટી આર પછી વાય, વાયને દૂર કર્યો, ટી આર પછી આઈ ઈ એસ લાગી ગયો, વાયને દૂર કરીને આઈ ઈ એસ લગાડવાનો. નેક્સ્ટ, ફ્લાય, ફ્લાયમાં છેલ્લે વાય આવ્યો, વાયની આગળ સ્વર નથી, એ ઈ આઈ ઓ યુ સ્વર નથી, તો સ્વર ન હોય તો વાયને દૂર કરવાનો એટલે એફ એલ, પછી વાયને દૂર કર્યો, એફ એલ આઈ ઈ એસ, ફ્લાઈઝ. ઓકે, ત્યારબાદ ડ્રાય, તો ડ્રાયમાં છેલ્લે વાય, વાયની આગળ સ્વર નથી એટલે વ્યંજન છે, તો વાયને દૂર કરવાનો આઈ ઈ એસ. પરંતુ જો વાયની આગળ સ્વર હોય તો, તો કંઈ નહીં, માત્ર એસ. જો પી એલ એ વાય, ફ્લે, આ વાયની આગળ જો સ્વર છે એ, આ વાયની આગળ સ્વર ન હતો એટલે આઈ ઈ એસ મૂક્યો, આ વાયની આગળ સ્વર છે એ, તો માત્ર એસ મૂકી દેવાનો. ઓકે, લે એટલે મૂકવું, તો લેની આગળ જુઓ એ સ્વર છે, તો સ્વર હોય વાયની આગળ તો માત્ર એસ મૂકવાનું. આ બધું એસ ઈ એસનું જે આખું કન્ફ્યુઝન છે, એની પાછળ કોણ જવાબદાર છે? તો બીજું કોઈ નહીં. એસ ઈ એસ ક્યારે મૂકવો ને ક્યારે ન મૂકવો, એનો એક સિમ્પલ નિયમ. જો કરતાં હિસ ઈટ હોય ત્રીજો પુરુષ એક વચન, તો એસ ઈ એસ લાગે, હિસ ઈટ ન હોય તો એસ ઈ એસ ન લાગે. મીન્સ કોઈ વસ્તુ આવી હતી કે માથાકૂટ કરવાની જરૂર જ નથી તમારે, માત્ર ક્રિયાપદનું મૂળરૂપ મૂકી દેવાનું છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન કે નકાર વાક્યમાં ડુ કે ડઝ વપરાય છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા ચાલુ વર્તમાનકાળમાં એવું અલગ વર્ડ નહોતો, ચાલુ વર્તમાનકાળમાં શું હતું? કરતાં પ્લસ એમિઝાર પ્લસ આઈન છે, તો એમાં પ્રશ્ન કે નકાર બનાવવું હોય તો નકારમાં એમિઝારની બાજુમાં નોટ મુકાય, મૂકવામાં આવતું, અને પ્રશ્નાર્થ કરવું હોય તો હેલ્પિંગ વર્ડ જે એમિઝાર હતા એને પાછળથી આગળ લઈ લેતા અને આગળનો કરતાં પાછળ જતો રહેતો. અહીંયા તો બે અલગ નવા વર્ડ આવ્યા, બે શબ્દ. કે પ્રશ્નાર્થ કે નકાર વાક્ય જો બનાવવું હોય સાદા વર્તમાનકાળમાં તો શું મૂકવામાં આવે છે? ડુ અથવા ડઝ. તો પાછું અહીંયા આપણે જોવું પડશે કે ડુ કે ડઝ બે આવ્યા, તો ડુ ક્યારે વપરાય ને ડઝ ક્યારે વપરાય, તો એના માટે કંઈ અઘરું નથી. આ ઉપરનો જે નિયમ હતો ને તેનો તે જો, ડુ ડઝ ક્યારે વપરાય એ જોઈએ. જો કરતાં ત્રીજો પુરુષ એક વચન હિ સીટ હોય તો ડઝ વપરાય, હિ સીટ હોય તો ડઝ વપરાય, અને હિ સીટ ન હોય તો ડુ વપરાય. તો નિયમ એનો એ જ થયો ને કે હિ સીટ હોય તો એસ ઈ એસ લાગે, તો ડુ પાછળ ઓ છે, ઓ તો ઓ છે એટલે ઈ એસ લાગશે, તો ડઝ થઈ ગયો, બરાબર. અને જો હિસીટ ન હોય તો તો એસીએસ લાગતો જ નથી, એસીએસ નથી લાગતો એટલે મૂળ રૂપ રહે એટલે કે ડુ. ફરીથી બોલું છું, જો પ્રશ્નાર્થ કે નકાર વાક્ય હોય સાદા વર્તમાનકાળમાં તો પ્રશ્નાર્થ કે નકાર દર્શાવવા માટે ડુ અને ડઝ વપરાય છે. ડુ ક્યારે વપરાય ને ડઝ ક્યારે વપરાય? તો સિમ્પલ, હિસીટ હોય તો ડઝ એટલે એસીએસ લાગી ગયો, હિસીટ હોય તો ડઝ વપરાય,
હિસીટ હોય કરતાં તો ડઝ વપરાય, તો એસીએસ આવી ગયો. એનો મતલબ હિસીટ ન હોય તો ડુ વપરાય, કારણ કે હિસીટ ન હોય તો એસીએસ લાગતું જ નથી એટલે ડુ વપરાય, હિસીટ હોય તો એસીએસ લાગે છે એટલે ડઝ વપરાય. સિમ્પલ. બીજી વાત, ડુ કે ડઝ તમે એક વખત પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં વાપરો એટલે તમે સાદો વર્તમાનકાળ દર્શાવી દીધો છે, તો પછી પાછળ કમ્પલસરી સાદા વર્તમાનકાળમાં ડુ કે ડઝ પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં એકવાર આવી ગયું તો ડુ કે ડઝ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે, ધ્યાન રાખજો. ફરી પાછો તમારે એસીએસ બીજી વાર લગાડવા નથી જવાનું, કારણ કે ડુ ડઝ એકવાર તો તમે દર્શાવી દીધું સાદો વર્તમાનકાળ. ઓકે, ફરીથી એને એસીએસ ક્રિયાપદને લગાવવાનું નહીં, મીન્સ ડુ કે ડઝ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં સાદા વર્તમાનકાળમાં. ઓકે, આ બધા આપણે જોયા સાદા વર્તમાનકાળને વ્યવસ્થિત આપણે વાક્ય બનાવી શકીએ, બોલી શકીએ, સમજી શકીએ તેના માટેના રૂલ્સ કેવી રીતે વપરાય છે. જેમ આપણે ચાલુ વર્તમાનકાળમાં આઈએનજી ક્યાં કેવી રીતે યુઝ થાય એ જોયું હતું, તેમ અહીંયા એસીએસ ક્યાં અને કેમ વપરાય તે જોયું. ઓકે, હવે આપણે સેન્ટેન્સ લઈએ છીએ. યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. ચાલો આગળ, સૌ પ્રથમ આપણે આગળ રૂલ્સ જોયા બધા, નિશાની વાક્યરચના કેવી રીતે એસીએસ લાગે બધું જોયું, ક્યાં એસીએસ લાગે જોયું. હવે આપણે સેન્ટન્સ જોઈએ કે જેથી વ્યવસ્થિત ખ્યાલ આવે કેવી રીતે યુઝ કરવાનો છે વાક્યરચનાનો એ રીતે. ચાલો, તો ફર્સ્ટ સેન્ટન્સ છે, હું મારા હાથ વડે લખું છું. પહેલો નિયમ, ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ આઇડેન્ટિફાય ધ સેન્ટન્સ ઇઝ ગીવન ઇઝ આઈધર ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓર નોટ. આપેલું વાક્ય જે છે એ સાદા વર્તમાનકાળનું છે કે નહીં એ પહેલાં આપણે ઓળખવું પડશે ને. દરરોજની બનતી ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય. તો જુઓ, હું મારા હાથ વડે લખું છું. સિમ્પલ, આપણે જાણીએ છીએ કે આપણે આપણા હાથ વડે દરરોજ લખતા હોઈએ તો તેને શું કહેવાય, સાદો વર્તમાનકાળ. હવે વાક્ય કેવી રીતે બનાવીશું, ખ્યાલ તો આવી ગયો કે આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. તો પહેલાં કર્તા સમજે, કર્તાની બાજુમાં ક્રિયાપદનું એસીએસ વાળું રૂપ અથવા મૂળ રૂપ, બસ આટલું જ. ઓકે, જોઈએ. સૌ પ્રથમ હું, કર્તા છે હું, તો હું એટલે આપણે ખ્યાલ છે આય, આ એટલે હું, કરતા પ્લસ ક્રિયાપદનું રૂપ. હવે ક્રિયાપદને આપણે ગોતવું પડશે ને, હું મારા હાથ વડે લખું છું, તો ક્રિયા શાની છે, લખવાની. લખવાની ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે રાઇટ, ડબલ્યુ આર આઈ ટી ઈ, રાઇટ. રાઇટ એટલે લખવું, હું મારા હાથ વડે લખું છું. ઓકે, હવે જો આઈ રાઇટ એનો મતલબ થાય હું લખું છું. હવે નિયમ આપણો એ છે કે જો કરતા, આગળ આપેલો કરતા જો હિસીટ હોય તો ક્રિયાપદને અંતે એસીએસ લાગે, પણ જો કરતા હિસીટ ન હોય તો આપણે ખ્યાલ છે કે આ તો આય છે, આય છે નો મતલબ એ હિસીટ નથી, તો હિસીટ નથી તો ક્રિયાપદને અંતે એસીએસ નહીં લાગે. બસ સિમ્પલ આટલું જ, એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ મુકાય, આ ક્રિયાપદનું મૂળરૂપ છે. આઈ રાઇટ એટલે હું લખું છું મારા હાથ વડે, મીન્સ આઈ રાઇટ વિથ માય હેન્ડ. ઓકે, આઈ રાઇટ વિથ માય હેન્ડ, હું મારા હાથ વડે લખું છું. નેક્સ્ટ, આપણે આપણા મો વડે બોલીએ છીએ, તો પહેલાં ઓળખો સાદો વર્તમાનકાળ છે, તો કે હા છે. આપણે આપણા મો વડે બોલીએ છીએ, તો આપણે આપણા મો વડે બોલીએ છીએ દરરોજ. ઓકે, તો દરરોજ બનતી ક્રિયા દર્શાવો વપરાય સાદો વર્તમાનકાળ. સૌ પ્રથમ કરતા આપણે, મીન્સ વી. અહીંયા મેં વન બાય વન ક્રમમાં લીધા છે પર્સનલ પ્રોનાઉન, આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, બધા ક્રમમાં. ઓકે, કે જેથી તમને ખ્યાલ આવે ક્યાં એસીએસ લાગે અને ક્યાં એસીએસ ન લાગે. આપણે એટલે વી, કરતા. કરતા પછી ક્રિયાપદનું રૂપ, તો ક્રિયા શાની છે, બોલવાની. બોલવાની ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે સ્પીક. ઓકે, સ્પીકનો મિનિંગ થાય બોલવું. વી સ્પીક એટલે અમે બોલીએ છીએ. હવે વિચારો, કરતા પ્લસ ક્રિયાપદના રૂપને એસીએસ લાગે કે ન લાગે, બસ આટલો જ નિયમ. તો જો કરતા હિસીટ હોય તો એસીએસ લાગે, હિસીટ ન હોય તો અહીં આપણે દેખાય છે કે આ તો વી છે, હિસીટ નથી. તો હિસીટ ન હોય તો ક્રિયાપદને અંતે એસીએસ કશું જ લાગશે નહીં, તો બસ આ મૂળરૂપ. વી સ્પીક અમે બોલીએ છીએ, આપણે આપણા મો વડે બોલીએ છીએ. વી સ્પીક વિથ અવર માઉથ, વી સ્પીક વિથ અવર માઉથ. આગળ નેક્સ્ટ, તમે તમારા પગો વડે ચાલો છો. આપણે આપણા પગ વડે દરરોજ ચાલીએ છીએ, બરાબર. તો સાદો વર્તમાનકાળ છે, કરતા. તમે, તમે એટલે યુ. ઓકે, કરતા પછી ક્રિયાપદ, ક્રિયા શાની છે, ચાલવાની. ચાલવું એટલે વોક, વોક એટલે ચાલવું. ઓકે, હવે જુઓ નિયમ, જો કરતા હિસીટ હોય તો એસીએસ લાગે, આ તો યુ છે એનો મતલબ એ કરતા હિસીટ નથી. તો કરતા હિસીટ નથી એનો મતલબ એસીએસ ન લાગે. યુ વોક એટલે તમે ચાલો છો,
તમે તમારા પગો વડે ચાલો છો. યુ વોક વિથ યોર લેગ્સ. યુ વોક વિથ યોર લેગ્સ. તમે તમારા પગ વડે ચાલો છો. નેક્સ્ટ, તે તેના હાથ વડે તાળી પાડે છે. જો પર્સનલ પ્રોનાઉન એક પછી એક લીધા, આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. આ રીતે તે તેના હાથ વડે તાળી પાડે છે. મીન્સ અહીંયા આપણે બોય દર્શાવવાનો છે, છોકરો. ઓકે, નરજાતિ તે, તો અહીંયા તે એટલે હી, પછી તે છે સી, અને પછી તે છે એને ઇટ લઈ લીધા. ચાલો, તે તેના હાથ વડે તાળી પાડે છે. તો આપણે ખ્યાલ આવી ગયો, કરતા હી છે, કરતા પછી ક્રિયાપદનું રૂપ. તાળી પાડવી એટલે સી એલ એ પી, ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. હવે આપણો નિયમ, કર્તા અને ક્રિયાપદ બે જ વસ્તુ છે. કર્તા પ્લસ ક્રિયાપદનું એસી એસ વાળું રૂપ અથવા મૂળરૂપ. તો અત્યાર સુધી જો આ બધામાં મૂળરૂપ આવ્યા. કેમ? કારણ કે હી સીટ ન હતા, આ તો આઈ, વીને યુ હતા. આપણો નિયમ, જો કરતા હી સીટ હોય તો હી છે, તો ક્રિયાપદને અંતે એસ કે ઈએસ લાગે. અહીંયા માત્ર એસ જ લાગશે. કેમ? તો કે જો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ, ઓ કે ડબલ ઝેડ હોય તો ઈએસ લાગે. આમાં આ તો પી છે, મીન્સ એસ પણ નથી, ડબલ એસ પણ નથી, એસ એચ પણ નથી, સી એચ પણ નથી, એક્સ પણ નથી, ઓ પણ નથી, ને ડબલ ઝેડ પણ નથી. આ તો પી છે એટલે માત્ર એસ લાગે. ક્યારે એસ લાગે? હી સીટ હોય ત્યારે. હી ક્લેમ્સ એટલે તે તાળી પાડે છે વિથ હિઝ હેન્ડ્સ. તે તેના હાથ વડે તાળી પાડે છે. નેક્સ્ટ, તે તેણીની જીભ વડે સ્વાદ પારખે છે. તો આપને ખ્યાલ છે કે આ દરરોજ બનતી ક્રિયા છે. ઓકે, આ બધી અત્યારે મેં સાદા વર્તમાનકાળની બધી ક્રિયાઓ લીધી છે. દરરોજ બનતી ક્રિયા, સાદા વર્તમાનકાળના વાક્ય, ભલે પછી મેં અહીંયા કોઈ નિશાની નથી બતાવી. એટલે ધ્યાન રાખજો, આ સાદા વર્તમાનકાળમાં આપણે છીએ. તે તેણીની જીભ વડે સ્વાદ પારખે છે. તો આપને ખ્યાલ છે, અહીંયા સી લઈશું અમે, ઉપર હી, હવે સી ને પછી ઈટ લઈશું. તે તેણીની જીભ વડે સ્વાદ પારખે છે. ક્રિયા છે સ્વાદ પારખવાની, ટી એ એસ ટી ઈ, ટેસ્ટ એટલે સ્વાદ લેવો, સ્વાદ પારખવો. તો હવે પાછું વિચારો, કરતા પછી ક્રિયાપદનું એસી એસ વાળું રૂપ અથવા મૂળરૂપ. ઓકે, તો જો કરતા હી સીટ હોય તો ક્રિયાપદને અંતે એસી એસ લાગે. તો હી સીટ છે, હા છે, આ હી હતો એટલે એસ લાગ્યો, આ સી છે એટલે એસી એસ લાગશે. આમાં ઈ તો ઓલરેડી આપેલો જ છે એટલે માત્ર આપણે એસ જ મૂકવાનો છે. સી ટેસ્ટ વિથ હર ટંગ. ટંગ એટલે જીભ. સી ટેસ્ટ વિથ હર ટંગ્સ. નેક્સ્ટ, તે તેના નાક વડે સૂંઘે છે. અહીંયા ડોગ તરફ જઈએ છીએ, ડોગ એટલે કૂતરો, એને ઈટ તરીકે લઈએ છીએ. ઈટ, ચાલો, કરતા પછી ક્રિયાપદ. સૂંઘવું એટલે સ્મેલ, ઈટ સ્મેલ. હવે વિચારો, કરતા પછી ક્રિયાપદને સી એસ લાગે કે ન લાગે? તો કે લાગે. કરતા હી, સી કે ઈટ હોય તો ક્રિયાપદને અંતે એ સી એસ લાગે. આ બધામાં કેમ માત્ર એસ લાગ્યો? તો એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ, ઓ અને ડબલ ઝેડ નથી એટલે માત્ર એસ લાગ્યો. ઇટ સ્મેલ્સ વિથ ઇટ્સ એટલે તેના, ઇટનું ઇટ્સ, નોઝ. ઓકે, ઇટ સ્મેલ્સ વિથ ઇટ્સ નોઝ. તે તેના નાક વડે સૂંઘે છે. નેક્સ્ટ, તેઓ તેઓની આંખો વડે વાંચે છે. તો જુઓ, ધે અહીંયા કરતા છે બહુવચન, ધે. તેઓ તેઓની આંખો વડે વાંચે છે. ક્રિયા છે વાંચવાની, વાંચવું એટલે આપણે ખ્યાલ છે રીડ, રીડ એટલે વાંચવું. ઓકે, ધે રીડ, તેઓ વાંચે છે. હવે વિચારો, એસ એસ લાગે કે નહીં લાગે? બસ આટલું જ. તો અહીંયા કરતા હી સીટ નથી, આ તો ધે છે. જો કરતા હી સીટ હોય, હી સીટ એટલે કોણ? અનિલ આપ્યું હોય તો હી કહેવાય, પરેશભાઈ આપ્યું હોય તો હી કહેવાય, સચિન તેંડુલકર આપ્યું હોય તો હી કહેવાય. ઓકે, કોઈ પણ પુરુષ જાતિ હોય, બોય હોય, છોકરો હોય, કોઈ પણ હોય તો એને હી કહેવાય. એક વ્યક્તિ હોય એટલે એ સી એસ લાગે. સી, મીનાબેન આપ્યું હોય નામ, સ્નેહા આપ્યું હોય, કોઈ પણ છોકરી કે સ્ત્રીનું નામ આપ્યું હોય, એક હોય, ઓકે, તો એને સી કહેવાય, એ સી એસ લાગે. ઇટ, કોઈ વસ્તુ, પશુ, પક્ષી કે પ્રાણી એક હોય એટલે ઇટ કહેવાય, એ સી એસ લાગે. આ તો ધે છે, ધે એટલે તેઓ, એક કરતાં વધારે છે, બહુવચન. તો આપને ખ્યાલ આવી ગયો, મેં તમને અગાઉ કહ્યું હતું કે જો એક જ વ્યક્તિ હોય ને, એક જ વ્યક્તિ, હી સીટ, તો તેને એસ એસ નામની ચોકલેટ આપવાની. અહીંયા હી એક જ હતો, સી એક જ હતી, ઇટ એક જ છે, એટલે એસ એસ નામની ચોકલેટ આપી. એ ખાય કે ન ખાય આપણે નહીં જોવાનું, પણ આપણે આપી દેવાની. ઓકે, પણ એક કરતાં વધારે હોય તો ધે એટલે તેઓ, તો આને એસી એસ નહીં લાગે, મીન્સ એસી એસ નામની ચોકલેટ તેને આપવાની નથી. ધે રીડ એટલે તેઓ વાંચે છે. હવે તમને એમ થાય કે સર, અહીંયા તો આ એટલે હું પોતે એકલો હતો, તો મને કેમ ચોકલેટ ના આપી, મીન્સ અહીંયા કેમ એસી એસ ન લગાડ્યો? તો એનો જવાબ એમ આપી શકું કે મેં, આપણે તો આપનાર છીએ,
ઓકે, મારી પાસે તો ઓલરેડી છે જ ચોકલેટ, તો હું મને મને પોતાને પોતાને કેવી રીતે ચોકલેટ આપું? એટલે આ છે એટલે અહીંયા ચોકલેટ આપવામાં આવી નથી, મીન્સ એસીએસ લાગ્યો નથી. ઓકે, પરંતુ આ બધામાં એક વ્યક્તિ હતા એટલે આપણે એ લોકોને આપી છે ચોકલેટ, મીન્સ હિસીટ હોય તો એસીએસ લગાડ્યો છે. દે એટલે તેઓ એક કરતાં વધારે છે તો એસીએસ નહીં લાગે, મીન્સ એસીએસ નામની ચોકલેટ નહીં આપવાની. ધે રીડ, તેઓ વાંચે છે તેઓની આંખો વડે, વિથ ધેર આઈસ, ધે રીડ વિથ ધેર આઈસ. ઓકે, આ આપણે જોયા કોમન સિમ્પલ સેન્ટેન્સ કે જે સાદો વર્તમાનકાળ દર્શાવે, એમાં ખાલી માત્ર એટલું જ યાદ રાખવાનું, કરતાં હિસીટ હોય તો ક્રિયાપદને અંતે એસીએસ લાગે, હિસીટ ન હોય તો ન લાગે. ચેક કરી લો, આ હિસીટ નથી એટલે એસીએસ ન લાગ્યો, આ વી છે હિસીટ નથી એસીએસ ન લાગ્યો, આ યુ છે હિસીટ નથી એસીએસ ન લાગ્યો, હિ સી ઇટ છે એસ લાગ્યો, જ્યાં જે લાગતું હોય તે એસ અથવા એસ, આ ધે હિસીટ નથી એસીએસ ન લાગે. ઓકે, આ સારા હું તમને ખરેખર કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે. બીજા આપણા સેન્ટેન્સ આગળ બીજા લઈએ અલગ, પરંતુ આ જ વાક્યને થોડુંક તમને અહીંયા ઝડપથી સમજાઈ જાય એટલે આને પ્રશ્નાર્થ વાક્યમાં નકાર વાક્યમાં લઈ જાઓ, ખાલી એમ જ ઇંગ્લિશમાં. ઓકે, કે કેવી રીતે ડૂ અને ડઝનો ઉપયોગ થાય છે. ગુજરાતીમાં આપણે અત્યારે નથી જતા, માત્ર આ વાક્યને હું પ્રશ્નાર્થને નકારમાં લઈ જાઉં છું, કેમ ડૂ અને કેમ ડઝ વપરાય તે સમજાવવા માટે. જુઓ, આ વાક્ય છે આઈ રાઇટ વિથ માય હેન્ડ્સ, બરાબર. આ વાક્યને મારે પ્રશ્નાર્થ બનાવવું છે. ચાલુ વર્તમાનકાળમાં શું હતું કે એમિઝાર આગળ આવી જતો હતો. એક ચાલુ વર્તમાનકાળનું વાક્ય લખું સમજાવવા માટે, આ રીતે વાક્ય હતું, આઈ એમ રાઇટિંગ, આ રીતે વાક્ય છે આઈ એમ રાઇટિંગ, બરાબર. હવે આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ કરવું હોય તો આપણે ખ્યાલ છે શું કરતા હતા, આ એમ જે છે એમ, એમને આપણે આગળ લઈ લેતા હતા, બરાબર. એમ આગળ આવી જાય ને આઈ પાછળ જતો રહેતો હતો, એટલે વાક્ય આપણું આવું બનતું હતું. અહીંયા લખું, ચાલો એમ 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 આગળ આવી ગયું હેલ્પિંગ વર્બ અને આઈ પાછળ જતું રહે, એમ આઈ રાઇટિંગ ક્વેશ્ચન માર્ક. આ પ્રશ્ન ચાલુ વર્તમાનકાળમાં બન્યો, પરંતુ અહીંયા હેલ્પિંગ વર્બ બીજું કોઈ છે નહીં એટલે આપણે હેલ્પિંગ વર્બ તરીકે ડૂ અને ડઝ મૂકવાનું છે. જેમ અહીંયા એમિઝાર હેલ્પિંગ વર્બ હતા સહાયકારક ક્રિયાપદ, તેમ સાદા વર્તમાનકાળમાં સહાયકારક, વન મિનિટ પ્લીઝ. ચાલો જોઈએ, ગલે મેં ખીચકીચ, ખાલી જગ્યા કી ગોલી લો લેતે હે. ચાલો, સાદો વર્તમાનકાળની અંદર આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હતા, સોરી પ્લીઝ. જોઈએ, ચાલુ વર્તમાનકાળની અંદર એમિઝાર આગળ લેતા હતા એટલે ક્રિયાપદને સોરી એમિઝાર આગળ લઈએ અને સબ્જેક્ટ પાછળ લઈએ એટલે પ્રશ્નાર્થ વાક્ય બનતું હતું. જ્યારે અહીંયા હેલ્પિંગ વર્બ નથી એટલે હેલ્પિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ડૂ અને ડઝ વાપરવાનું કહેવામાં આવે છે. તો અહીંયા જુઓ, આ સેન્ટેન્સને પ્રશ્નાર્થમાં બનાવીએ, આઈ રાઇટ વિથ માય હેન્ડ. ઓકે, જો આને પ્રશ્નાર્થ બનાવવું હોય તો સૌ પ્રથમ આપણને ખબર છે જે રીતે એમિઝાર આગળ લીધું એ રીતે અહીંયા ડૂ અથવા ડઝ આગળ લેવાનું. હવે ડૂ લેવું કે ડઝ એ કેમ ખબર પડશે, તો આ કરતાં ચેક કરો, આ હિસીટ છે, જો હિસીટ હોય તો એસીએસ લાગે, એસીએસ લાગે એટલે ડઝ બની જાય, અને જો હિસીટ ન હોય તો એસીએસ ન લાગે એટલે માત્ર ડૂનું ડૂ જ રહેશે. તો અહીંયા તો હિસીટ નથી આઈ છે, તો શું બનશે આ વાક્યને પ્રશ્નાર્થમાં, આઈ રાઇટ વિથ માય હેન્ડ, તો ડૂ પછી પહેલેથી વાક્ય શરૂ થાય કરતાથી, આઈ ડૂ આઈ રાઇટ, ડબલ્યુ આર આઈ ટી, ડૂ આઈ રાઇટ વિથ માય હેન્ડ. ઓકે, ડુ આઈ રાઇટ વિથ માય હેન્ડ, આ બની ગયું પ્રશ્નાર્થ વાક્ય. હવે એ જ રીતે બીજું, વી સ્પીક, ખાલી સબ્જેક્ટ એન્ડ વર્બ કર્તાને ક્રિયાપદ ઉપરથી ખ્યાલ આવી જાય કયો કાળ છે. વી સ્પીક, અમે બોલીએ છીએ. ઓકે, હવે આને આપણે પ્રશ્નાર્થ કરવું છે, તો પ્રશ્નાર્થ કરવા માટે શું મૂકવામાં આવશે, પહેલાં ડુ અથવા ડઝ, આને સહાયકારક ક્રિયાપદ કહેવાય. હવે ચેક કરો, આ વી એ હિસીટ છે તો કે હિસીટ નથી, હિસીટ નથી તો માત્ર ડુ મૂકાય એટલે એસીએસ ન લાગે, હિસીટ હોય તો એસીએસ લાગે તો ડઝ મૂકાશે. પછી બેઠું પહેલેથી વાક્ય એટલે કે સબ્જેક્ટ આવશે, ડુ વી સ્પીક. ઓકે, ડોટ ડોટ ડોટ. ચાલો નેક્સ્ટ, ખાલી તમને પ્રશ્નાર્થ કેમ બને એ સમજાવું છું. યુ વોક વિથ યોર લેગ્સ. ઓકે, હવે આ વાક્યમાં પાછું પ્રશ્નાર્થ બનાવીએ, યુ વોક, તો સૌ પ્રથમ સહાયકારક ક્રિયાપદ ડુ અથવા ડઝ. હવે આને ડુ ડુ મુકાય કે ડઝ મુકાય તો કરતા જુઓ, કરતા તો યુ છે, યુ છેનો મતલબ એવો થયો કે હિસીટ નથી, હિસીટ નથી તો એસીએસ નહીં લાગે એટલે ડઝ નહીં આવે, ડુ આવશે. તો ડુ યુ વોક, ડુ યુ વોક ક્વેશ્ચન માર્ક. ચાલો નેક્સ્ટ,
હી ક્લેપ્સ વિથ હિઝ હેન્ડ્સ. ઓકે, આ વાક્યને પ્રશ્નાર્થ બનાવીએ તો સૌ પ્રથમ સહાયકારક ક્રિયાપદ ડુ અથવા ડસ. હવે ચેક કરો, કરતા હિસ ઇટ છે તો કે હા હિસ ઇટમાંથી હિ છે, તો હિસ ઇટ હોય તો એસ સી એસ લાગે એટલે ડુનું અહીંયા થઈ જશે ડસ. બસ આટલું જ, અહીંયા હિ છે એટલે એસ સી એસ લાગે તો ડુનું થઈ ગયું ડસ. હવે સબ્જેક્ટ પહેલેથી પકડવાનું આખું વાક્ય, ડઝ હી ક્લેપ, ડઝ હી ક્લેપ. હવે બીજો નિયમ જુઓ, અહીંયા હિસીટ હતો એટલે એસીએસ લાગ્યો. ઓકે, હવે અહીંયા હિસીટ છે એટલે અહીંયા એસીએસ ઓલરેડી આગળ આવી ગયો છે, એટલે કે ડુનું ડઝ બની ગયું છે. તો એસીએસ આગળ આવી ગયો તો શું પાછળ બીજી વાર પાછો એસીએસ મૂકવો ખરા? નહીં, આગળ સાદો વર્તમાન કાળ અહીંયા તમે એસીએસ દ્વારા ડઝ દ્વારા બતાવી દીધો એટલે અહીંયા ક્લેપ્સમાંથી એસ દૂર થશે અને માત્ર મૂળરૂપ લાગશે. આપણો નિયમ આગળ મેં સમજાવ્યું કે પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં ડુ અથવા ડઝ વપરાય, ડુ ડઝ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો અહીંયા જુઓ, ડુ પછી ક્રિયાપદનું મૂળરૂપ, ડુ પછી ક્રિયાપદનું મૂળરૂપ, ડુ પછી ક્રિયાપદનું મૂળરૂપ, તો અહીંયા ડઝ પછી પણ ક્રિયાપદનું મૂળરૂપ આવે, કારણ કે તમે સાદો વર્તમાનકાળ ડુ અને ડઝ દ્વારા દર્શાવી દીધો. નેક્સ્ટ, સી ટેસ્ટ. ઓકે, તો અહીંયા પહેલાં ડુ અથવા ડઝ, હવે કરતા કોણ છે? તો કરતા સી છે. તો સી છે એટલે આપણને ખબર છે ઇસીટ હોય તો એસી એસ લાગે, મીન્સ અહીંયા થઈ જશે ડઝ. ડઝ પછી કરતા આપણો છે સી. ઓકે, સી ટેસ્ટ, તો ડઝ સી ટી એ એસ ટી ઈ એસ લાગશે. અહીંયા એસ હતો, જુઓ ટેસ્ટને પાછળ એસ હતો, સી ટેસ્ટ. શું અહીંયા એસ લાગશે? ખ્યાલ આવી ગયો તમને? નહીં લાગે. કેમ નહીં લાગે? કારણ કે એસી એસ આપણે ઓલરેડી આગળ લગાવી દીધો છે ડઝની અંદર, એટલે પાછળ આવશે માત્ર ક્રિયાપદનું મૂળરૂપ. આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, ઇટ સ્મેલ્સ, તો શું બનશે? ડઝ ઇટ સ્મેલ. હવે તમને ખ્યાલ આવી ગયો બરાબર કે હિસીટ હોય તો એસી એસ લાગે, પણ એસી એસ પ્રશ્નાર્થમાં આગળ આવી જાય એટલે ડઝ બની ગયું. હિસીટ ન હોય તો ન લાગે એટલે ડુ રહે, અને એસી એસ આગળ આવી ગયો એટલે પાછળ ક્રિયાપદને જે એસી એસ હોય એ બીજી વાર નહીં લાગે, માત્ર મૂળરૂપ મૂકાશે. ડઝ ઇટ સ્મેલ, ડઝ સી ટેક, એન્ડ લાસ્ટ ધે રીડ, તો અહીંયા બનશે ડુ ધે રીડ. કેમ અહીંયા ડુ આવ્યું? કારણ કે ધે બહુવચન છે, હિસીટ નથી. હિસીટ ન હોય, હિસીટ હોય તો એસી એસ લાગે મીન્સ ડઝ, હિસીટ ન હોય તો એસી એસ ન લાગે મીન્સ ડુ. અને આ ડુ કે ડઝ એકવાર તમે મૂકો આગળ એટલે પાછળ હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. બધામાં ચેક કરી લો, આ બધા ક્રિયાપદના મૂળરૂપ છે. ઓકે, આ થયું પ્રશ્નાર્થ વાક્ય. હવે જરાક નકારમાં જોઈ લઈએ. પ્રશ્નાર્થમાં ડુડસ આગળ આવી જાય તો નકારમાં શું બને? તો કરતા પછી. આમાં કરતા પહેલાં આવી જાય ડુડસ, નકારમાં કરતા પછી ડુ નોટ અથવા ડસ નોટ મુકાય. હવે ચાલો આ જ વાક્યને જરા આપણે જોઈએ છીએ નકારમાં. આઈ રાઇટ વિથ માય હેન્ડ્સ, બરાબર. હવે અહીંયા લખું છું, ચાલો ચાલો. આઈ રાઇટ વિથ માય હેન્ડ, તો આને મારે નકાર બનાવવો હોય તો શું બને? આઈ ડુ નોટ. ચાલો હવે પાછું જુઓ, કેમ ડુ નોટ આવ્યું? તો સેમ જેમ અહીંયા નિયમ હતો તેનો તે જ, કારણ કે હિસીટ નથી એટલે ડઝ ન વપરાય એટલે આવશે ડુ નોટ. આઈ ડુ નોટ પછી ક્રિયાપદનું મૂળરૂપ રાઇટ, આ નકાર થઈ ગયું. આઈ ડુ નોટ રાઇટ, ડુ ડઝ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. નેક્સ્ટ સેકન્ડ, વી સ્પીક, તો અહીંયા આપણે મૂકીશું વી ડુ નોટ સ્પીક, આ નકાર થઈ ગયું. આ ડુ અને ડઝ જે હોય છે હેલ્પિંગ વર્ક છે, સહાયકારક ક્રિયાપદ છે, સાદો વર્તમાનકાળ દર્શાવે. યુ વોક, એનું નકાર બનાવવું છે તો શું બનશે? યુ ડુ નોટ વોક. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ, હી ક્લેપ્સ, સી ટેક્સ, તો હવે શું બનશે? હી ક્લેપ્સ છે તો હી ડુ આવશે કે ડઝ? ખ્યાલ છે તમને, હી સીટ હોય તો એસ એસ લાગે એટલે અહીંયા આવશે ડઝ નોટ. ઓકે, હી ડઝ નોટ ક્લેપ, સી એલ એ પી. કેમ ક્લેપ? કારણ કે ઓલરેડી આગળ એસીએસ લાગી ગયો છે ડઝમાં, એટલે પાછો બીજી વખત એસીએસ ન લાગે, હી ડઝ નોટ ક્લેપ. એ જ રીતે અહીંયા સી ટેક્સ, તો સી ડઝ નોટ માત્ર ટેક, ઓકે સોરી ટેસ્ટ, ટી એ એસ ટી ઈ. ચાલો આશા રાખો તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે.
ડુ અને ડઝ કેવી રીતે વપરાય, પ્રશ્નાર્થમાં ડુ ડઝ આગળ આવી જાય, હિસિટ હોય તો એસી એસ લાગે એટલે ડઝ વપરાય, હિસિટ ન હોય તો એસી એસ ન લાગે એટલે ડુ વપરાય. ઓકે, નકારમાં ડુ અને ડઝ પાછળ આવે અને ડુની બાજુમાં નોટ મૂકવામાં આવે, નોટ મૂકીએ તો જ નકાર બને, ડુ નોટ ડુ નોટ ડઝ નોટ ડઝ નોટ. ઓકે, શા માટે ડઝ બન્યું? હિસિટ હોય તો ડઝ આવ્યું અને હિસિટ ન હોય તો ડુ આવ્યું. પણ ડુ કે ડઝ પછી હંમેશા મુકાય ક્રિયાપદનું મૂળરૂપ. એ રીતે અહીંયા ઇટ સ્મેલ, ઇટ ડઝ નોટ સ્મેલ, માત્ર સ્મેલ એસ નીકળી જાય. ધે રીડ તો ધે ડુ નોટ રીડ. ઓકે, અહીંયા ડઝ નહીં આવે, ઇસીટ નથી એટલે ડુ આવશે, ધે ડુ નોટ રીડ. ઓકે, આ થયું આપણા સિમ્પલ સેન્ટેન્સ અને આ છે આપણા ક્વેશ્ચન અફર્મેટિવ અને આ છે નેગેટિવ. ઓકે, યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. હવે ઓલરેડી આ વિડીયોમાં 45 મિનિટ્સ એટલે કે 45 મિનિટ્સનો આ વિડીયો બની ગયો છે. વધારે લાંબો આપણે નથી ખેંચતા એટલે આનો પણ સાદા વર્તમાનકાળનો પણ આપણે પાર્ટ 2 લઈશું, જેની અંદર બીજા વિશેષ ખાસ મહત્ત્વના અમુક સેન્ટેન્સ હશે. આ ઉપરાંત ક્વેશ્ચન પણ હશે, ડબલ્યુએચ ક્વેશ્ચન પણ હશે, અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ પ્રોપર ફોર્મ ઓફ વર્બ એટલે ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો એ પણ લઈશું. ઓકે, એટલે આ વિડીયોને અહીંયાથી સ્ટોપ કરીએ છીએ અને આપણે બીજો વિડીયો, હાફ અધૂરો વિડીયો આપણે બીજો વિડીયો બનાવીશું. ઓકે, હા, ખાસ વાત, જો તમને ખરેખર આ ટેન્સમાં સમજ પડતી હોય, તમને એમ લાગતું હોય કે નહીં વ્યવસ્થિત તમને સમજાય છે, તો તમને સમજાતું હોય તો બીજાને પણ વ્યવસ્થિત ટેન્સ સમજાય માટે જરૂરથી તમારા ફ્રેન્ડ્સને રિલેટિવ્સને વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા. અને ખરેખર કદાચ હજુ તમે જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયો બીજા ફટાફટ અમે જે મૂકીએ, અપડેશન જે આવતું હોય, નોટિફિકેશન તમને ઝડપથી પ્રાપ્ત થાય. ઓકે, મિલતે એક છોટે સે બ્રેક કે બાદ.